જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં દેશો? તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો જો અમે ઘઉંને જીરું વાયું છે અને અત્યારમાં વ્યાયા સેવી જાગી જાગીને પાણી વાળવા, એટલે જાગી નહીં પણ શિરાવીને તો વ્યાયા સેવી. અને જો ઘઉં વાયા છે, એટલે સોરી સૈણા વાયા છે અને જીરું વાયું છે, 8 કિલો જીરું અને 1.5 મણ સૈણા વાયા છે. તો જો આ બધા આ બાજુ જીરું વાયું છે અને આ ઈ બાજુ બધા આ પાણી જાય, એ બધા સૈણા છે અહીંયાથી નામ શેઢા સુધી. અમારી ફેમિલી સાથે પાણી વાળવા વ્યાયા અમારા હર્ષિતભાઈ. જો ખોખા વાળા માંથી ખોખા ગોતી ગોતી ખાય છે. કે છે તાલો બધા પાણી વાળવા કે તો હાલો જો ધોરિયા હમાં કરતું જવાનું, પાણી વાળતું જવાનું. ખેતી કરતા હોય ને ખબર જ હોય ખેડૂત ની કેવી દિશા છે. હાલો જય માતાજી. જો કે 2-3 દિવસથી તો બ્લોક બ્લોક કઈ એવું ઉતારતા નથી, થોડાક દિવસથી હમણાં કે બનશે હાવ, કેમ કે જીરું વાયું છે અને સૈણા કર્યા છે, એટલે થોડાક દી મથવી છે એમાં. જો આ ખબાળીને બધું હાર્યા છે અને પાણી પણ ચાલુ છે અત્યારે, કેમ કે હજી 2-3 દિવસ થઈ ગયા અને જીરું જીરું પાઈ દીધું છે અને સૈણ્યા સૈણ્યા બાકી રાખ્યા છે. તો જો હવે આ ખપાળી એક બાજુ પાણી ભાગે એટલે પાળી કરવી પડે. તો હાલો જો અત્યારનો સવારના પહોરમાં જોઈએ તો 8 વાગ્યા હોય તો ભલે અત્યારમાં પહોંચી ગયા વાડીએ પાણી વાળવા. જો 4-5 કેરા તો પાઈ દીધા છે અને હારવાર જો આપણે બાસાલી હતા ને મેલી દીધી છે પાણી હારીએ, જો ડબ્બાને એવું પડ્યું છે. હશીત તું શું કરેસ? આગળ હાલ હે દાદા, હાલ આવે ખંપાળી લઈને. હાલો જો સેના ને એવું પાતા લાઈટ વાગે છે, પી તો નહીં થયું અને આયા ને જોયું તા તો લહણ માં કેટલું બધું ખોટ. પછી જો અમે લહણ નીંદવાનું કરી દીધું સારું, જો આવી રીતે કીધું આપણે નીંદી નાખી દાતડી ને એવું જ નીકળાયા, દાતડી લેવા જવાનું છે પડા. અને આ જો અમારી નાની નાની કોથમરી થઈ ગઈ છે મસ્તી ની, મેથી વાવી હતી તો પણ બળી ગઈ અને લસણ અમારે આવડું આવડું. મેથી ના થેપલા અને ઘઉં ના રોટલા અને હરીસે ગાયની સાસ ને બપોરા કરવા દઈ જશે. તો હવે હાલો ને બધા બપોરા પાણી કરી દઈ. ધીમે ધીમે અને જો બપોરે તો નવા ગામ માં વ્યાઈ ગયા હતા એટલે હજી અત્યારે મોટર ચાલુ કરી છે અને 1 કેરો પાયો છે. અને જો આવા કઈક થોયા બનાવી પાણી એક વાળું ભાગે ને બનાવતા જઈ. અને બધે જો આ રીતે સવાર માં તો ઓલા ભાગ માં પાણી વાળતા અને અત્યારે જો ઉપલા ભાગ માં પાણી ચડાયું છે, આ ઓલું બધું પાઈ દીધું. હાલો હવે જો કે આવા ઠોયા બનાવી નથી, જીરું તો પાઈ દીધું છે, જીરું પાઈ દીધું છે અને ઠોયા બોયા બનાવી ધીમે ધીમે પાણી ચાલુ કરી દીધું છે. ના કેરામાં જો પાણી આવ્યું આવે છે.
આ કપાય બેનવી બહુ કાળ આવી ગયો. કોઈ નો કાન નો કાપે કાલો કાપે એને વજન કરવાનું હોય ને થોડા કાન કાલો કાઢે.